ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો નિરૂમા માવડી ઘણું જીવો નિરૂમા માવડી સર આજે ઘણો મુક્તિ મહોત્સવ નિરૂમા તણો ઉજવીએ સહુ અનુરાગી અક્રમ વિરડી આવિત રાગી ભક્તિવંદન 19 માર્ચ એટલે આમ કહેવાય નિરૂમાને પુણ્યતિથિ. સ્થૂળ દેહ છોડીને સૂક્ષ્મ રીતે તો નિરંતર દરેક મહાત્માઓની સાથે જ બધાને અનુભવાય છે. દાદાની હાજરીમાં તો એવું દાદા સિવાય એમનો કહે ને, દાદા કહેતા ને કે બે આત્મા અને એક દેહની જેમ વર્તે છે અમારી સાથે. એમના દેહનો તો એમણે વિચાર્યું જ નથી, વિચારતાય નહોતા. જે મળ્યું નિકાલ કરી નાખ્યા. દિન રાત દાદામાં એમને એમ દાદાને વિચાર આવે તો અમને ખબર પડી જાય કે દાદાને આ જરૂર છે. 16 ભાઈઓ સેવા કરે દાદાની, એના કરતાં વધારે સારી અને ઝીણવટભરી સેવા નિરૂમા એકલા કરી શકતા હતા. દાદાએ રસ્તો દેખાડી દીધેલો પણ નિરૂમા પૂરો કરી શક્યા. સ્ત્રી દેહે પણ પાર નીકળી શક્યા. એટલે આ સ્પષ્ટ વેદન અને આ બાજુ જગત કલ્યાણ માટે મન વચન કાયા વહેતા મૂકી દીધેલા. પોતાની જાતનો વિચાર જ નહીં, આપણી માટે એ જ લક્ષ્ય રહે છે, એ જ ધ્યેય બને છે. ગમે તેવી અનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય, ગમે તેવી અથડામણ હોય, અપમાનો આવે, આક્ષેપો આવે, મતભેદ ઊભો થાય, પણ આપણો મોક્ષનો ધ્યેય આત્માના સ્પષ્ટ અનુભવ સુધી પહોંચવો છે. ધ્યેય એક ક્ષણ ચૂકાય કેમ આપણાથી? આપણી સામે નિરૂમા છે, દાદા છે, દાદાનું આખું વિજ્ઞાન છે. આપણે સ્પષ્ટ વદન સુધી પોતાના આત્માના અનુભવો છે, એમાં ચૂકવું નથી. અને આ બાજુ મન વચન કાયા દાદાના જગત કલ્યાણ માટે વહેતા મૂકી દેવા છે. એમાં પણ દેહ ઉપર, વાણી ઉપર, મન ઉપર આટલોય માલિકી ભાવ રાખવો નથી. દાદાના કલ્યાણ માટે વહેતા મૂકી દઈએ. વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામીના જગત કલ્યાણી અને મોક્ષપંથી મિશનમાં પરમ પૂજ્ય દાદાશ્રી અને પૂજ્ય નિરૂમાની સૂક્ષ્મ હાજરી અને પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં અત્રે પધારેલા મુમુક્ષુઓ, મહાત્માઓ, આપ્ત સંકુલના ભાઈઓ બહેનો, આપ્ત સિંચનમાં જોડાવા જઈ રહેલા સાધક ભાઈઓ બહેનો અને એમના આમંત્રિત મહેમાનો તેમજ વેબકાસ્ટ દ્વારા જોડાયેલા હજારો દર્શકોનું દાદા ભગવાન પરિવાર આ વિતરાગ, જાગૃત અને પવિત્ર એવા સિમંદર સિટીના ભવ્ય દાદાનગર હોલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. દાદા ભગવાનને જ્ઞાન થયું 1958માં. 4 વર્ષ પછી પહેલી વ્યક્તિ પામી. ધીમે ધીમે લોકો જ્ઞાન પામતા ગયા. આ જોગાનું જોગ એવું બન્યું, એક વ્યક્તિ બીજી કરતાં કરતાં ગ્રુપ ઊભું થયું. અમારે પરણવું નથી, બ્રહ્મચર્ય પાળવું છે. દાદા કે હવે અમારે નાય ના પડાય. એને દાદા કહે કે અમારો દિલનો ભાવ તો ખરો, અમે રિલેટિવમાં કશાને પડી ના હોય, અમે સમજી વ્યવસ્થિત છે, એટલે અમે રિલેટિવને કશું ઇમ્પોર્ટન્સે ના મૂકીએ, તમારો જે ઉદય હોય હલાવીએ પણ નહીં. પણ જો કોઈ બ્રહ્મચર્યની વાત કરીએ તો છે રિલેટિવ, અમે બહુ રાજી થઈએ કે ના, બ્રહ્મચર્ય તો આત્માના સ્પષ્ટ અનુભવ સુધી પહોંચાશે અને સેફસાઇડ થઈ ગયો. અને સૌથી ઊંચું તો બ્રહ્મચર્ય હોય તો પછી કેટલી જંજાળ છૂટી ગઈ. તો આ મન વચન કાયા જગત કલ્યાણ માટે વાપરી શકે. આપણે તો વડીલો બધા આશીર્વાદ આપીશું કે આ બાળકો મોટો સંયમનો પંથ પકડ્યો છે, તો સંપૂર્ણ પ્યોરિટી સાથે પૂર્ણાહુતિ પામે અને સંસાર કાદવમાં ખરડાયેલા અનેક જીવોને ઉગારી લે, મોક્ષ માર્ગમાં વાળે. બધા દિલથી આશીર્વાદ આપજો, દાદાને પ્રાર્થના પણ કરજો. 19 માર્ચ એટલે કેટલાય બ્રહ્મચારી ભાઈઓ બહેનોના યુવાન હૃદય જ્ઞાનીના સૂચનને સમર્પણ થવા કાજ થનગનવા લાગે. અને એવા જ અમુક સાધક ભાઈઓ બહેનો જ્ઞાનીની નિશ્રામાં રહી આત્માર્થે પોતાનું જીવન સમર્પણ કરવા જઈ રહ્યા છે. આજે 4 ભાઈઓ આપ્તકુમારમાંથી આપ્તપુત્ર બને છે અને 3 બહેનો આપ્તકુમારીમાંથી આપ્તપુત્રી થવા જઈ રહ્યા છે. ખૂબ ખૂબ આશીર્વાદ આપજો. પણ એ સિમંદર સ્વામીની ઓળખાણ નિરૂમાએ કરાવી, અને એથી પણ વિશેષ કે અમને પૂજ્યશ્રી મળ્યા, બ્રહ્મચર્યનો ભાવ થયો, એ બધું જ નિરૂમાના કારણે. એમ કે પૂજ્યશ્રીની ઓળખાણ પણ નિરૂમાએ જ કરાવી. પછી ખબર નહીં દાદા માટે એટલું ખેંચાણ થાય, પછી દાદાના ગયા પછી નિરૂમા અને દીપકભાઈના ટચમાં આવ્યા અને એમણે એટલો બધો સાનિધ્ય આપ્યું, એટલો બધો પ્રેમ આપ્યો કે પછી દાદા સિવાય બીજા ક્યાંય વૃત્તિ જ ના જાય. નિરૂમાએ લિંક કરાવી આપી કે તારો એ રસ્તો નથી, આ રસ્તો છે. અને ત્યાર પછી તો કે મને સંસાર તરફનો સંસાર ડેવલપ કરવાનો ક્યારેય વિચાર નથી આવ્યો. હું મારી બધા જ વિચારો છે ને આ સાઈડના થતા ગયા કે એમ થયું કે હું આટલા બધા દોષો ખુલ્લા કરું છું અને આમનો આટલો બધો પ્રેમ ભાવ છે છતાં પણ. અને એ એમનો પ્રેમ ભાવ, એ એમનો જે આંખોની એમની દ્રષ્ટિ મેં જોઈ અને એમ થઈ ગયું કે ના, હવે નિરૂમા સિવાય કાંઈ નહીં. અને એ દિવસે પછી સ્ટ્રોંગ નિશ્ચય થયો કે જે થાય હવે મારું જીવન આમના સમર્પણ જ કરવું છે. જગત કલ્યાણના કોડ અમારા કે પૂરજો અખૂટ શક્તિ હો. જગત કલ્યાણના કોડ અમારા કે પુરજો અખૂટ શક્તિ હો. હા દેવી દેવો સૌ રક્ષા કરો ને વિઘ્નો સર્વે હરો રે. ઓ જગત કલ્યાણના કોડ અમારા કે પુરજો અખૂટ શક્તિ રે. બધાને નિરૂમા એમ કે તારી માં બેઠી છું ને, આવી જા ને, તું શું કામ ચિંતા કરે છે? એટલું પ્રેમથી વાત કરે ને, જાણ લાગે કે ખૂબ આમ દિલથી નિરૂમા કે આપણે ખોઈ નથી નાખવા, મનુષ્યજન્મ મળ્યો છે, આવું સરસ દાદાનું જ્ઞાન મળ્યું છે. અને તારો ભાવ પણ છે. પૂજ્યશ્રીની તો છે ને આગ જોઈને જ આવી જાય. અમે બધા મોજોરિટી અમે આપતો પુત્રો બધા છે ને એકચ્યુઅલી એમની આગ જોઈને જ આવી ગયા છે. નિરૂમાને પહેલી વખત જોયા ત્યારે જેવા ભાવથી હતા, બે છોકરાઓને સમર્પણ કરી દીધા હતા મનોમન, પણ હવે ઉદયમાં આવ્યું એટલે એની ખુશીનો પાર નથી. જ્ઞાની ના શરણે રહીને સંકલ્પ એક લઈશું, જ્ઞાની ના શરણે રહીને સંકલ્પ એક લઈશું, શુદ્ધ બ્રહ્મચર્ય પાળી કૃપાને પાત્ર થઈશું, આ ભવ અમે ઉજાળી, આ ભવ અમે ઉજાળી એકાવતારી થઈશું, અમે દેખજે લીધો છે જગત કલ્યાણ કાજે, કુળે કુળે બ્રહ્માંડે પહોંચાડીને Believe me, I was like one of you, few years back, watching Aptasinchan Samarpan ceremony live at 2 o'clock in the morning in New Zealand. And now, I am fortunate to be here by grace of Dada, Niruma and Pujyashree. However, the roots of this inspiration was my participation in iStar 2011. એટલે કહેવાય ને કે ટીવી કુસંગી બનાવે બધાને, પણ અમે અડધો કલાકની ક્લિપ જોઈને મને સત્સંગ બી બનાવ્યો, મને બ્રહ્મચારી બી બનાવ્યો અને આજે સમર્પણ બી કરાયો. એ દાદાની વાણી એટલી એટલી પાવરફુલ છે ને કે મને એવું ફીલ થાય કે જ્ઞાન અને જ્ઞાની એટલા પાવરફુલ છે ને કે આજે કલ્ચર, લાઈફસ્ટાઈલ ડઝન્ટ મેટર, એમ એટલા પાવરફુલ છે કે કોઈને બી ચેન્જ કરી શકે છે. જેની કરુણા વરસે છે ચાર ગતિ પે સરખી, જેની કરુણા વરસે છે ચાર ગતિ પે સરખી, મળી જાય છે ત્યાં મોક્ષ માત્ર પરમ વિનયતી, મળી જાય છે ત્યાં મોક્ષ માત્ર પરમ વિનયતી, સર્વ ક્ષેત્રો વિશે ચાલે એની કોરી ચબરખી, સર્વ ક્ષેત્રો વિશે ચાલે એની કોરી ચબરખી, મૂર્તિમાન મોક્ષદાતા છે તે સજીવન મૂર્તિ, મૂર્તિમાન મોક્ષદાતા છે તે સજીવન મૂર્તિ.